આજે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા દેવુબેન જાધવ અને મનસુખ જાધવના એક પછી એક ખૌભાંડ બહાર આવ્યા છે જેમાં મનસુખ જાધવે યુવરાજનગરમાં મંદિરની જગ્યામાં દબાણ કર્યું હતું અને આંગણવાડીના નામે દુકાનો અને એક હજાર વારનો પ્લોટ દબાવી દીધો હતો તેમજ પાણી માટે ગેરકાયદેસર કનેક્શન પણ લઈ લીધું હતું મનસુખ જાધવે આજે ડેમ મહિકા રોડ ઉપરના શિવમ પાર્કમાં કોમન પ્લોટમાં પોતાનું કાર્યાલય બનાવી નાખ્યું હતું શિવમ પાર્ક આજે ડેમ પાસે મંદિરની જગ્યામાં પાંચ દુકાનો બનાવી ભાડે આપી દીધી હતી પાંચ દુકાનો માં બે દુકાન રાધિક્રિષ્ણ ડેરી તેમજ બે દુકાન બાલાજી ને આપી ને એક દુકાનમાં કાર્યાલય બનાવ્યું છે આ મનસુખ જાધવના એક પછી એક મોટા કૌભાંડ બહાર આવતા ખડભરાટ મચી ગયો છે રાજકોટ વોર્ડ નંબર પાંચ બાદ હવે વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટરના પતિનું વધુ એક કારસ્થાન છે તે સામે આવ્યું છે ચબૂતરો બનાવવાની જે કહી શકાય કે કોમન જગ્યા સોસાયટીની હતી ત્યાં દુકાનો છે તે બનાવી દેવામાં આવી છે અને કાર્યાલય પણ છે તે પોતાનું ઊભું કરી દેવાનું છે સમગ્ર કૌભાંડ છે તે સામે આવ્યું છે વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવ છે તેમના પતિ દ્વારા આ સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે જે સોસાયટીની કોમન જગ્યા હતી ત્યાં ચબૂતરો બનાવવા માટે જે પાસેથી પૈસા પણ છે તે ફાળા પેટે લેવામાં આવ્યા હતા અને અહીં હવે બનાવવાની જગ્યાએ દુકાનો છે ખડકી દેવામાં આવી છે ડેરી ફાર્મની દુકાન છે ત્યારબાદ અહીં કાર્યાલય છે તે બનાવી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીં એક વાસણની દુકાન પણ છે તે બનાવી દેવામાં આવી છે મહત્વનું છે કે ગઈકાલે વોર્ડ નંબર પાંચના ના લીલુબેન જાદવ જો કહી શકાય કે કોર્પોરેટર છે તેમના તેમની સામે અને વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન જાધવ છે આ તે બંને સામે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક્શન લેવામાં આવી છે બંનેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પાર્ટીમાંથી જે છે તે સસ્પેન્ડ કર્યા બાદ અહીં જે કાર્યાલય જે છે દેવુબેનના પતિ દ્વારા ઊભું કરી દેવામાં આવ્યું હતું આ તે આખું કાર્યાલય ઉપરથી જો કે હાલ બોર્ડ છે તે હટાવી દેવામાં આવ્યું છે પરંતુ ફરી એકવાર મોદી સરકારનું જે સ્લોગન છે તે અહીં હજી પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે દેવુબેનના પતિ દ્વારા એક અન્ય વિસ્તારમાં પણ જે છે તે સરકારી ખરાબાની જગ્યા ઉપર આંગણવાડીના નામે જે છે તે ઝૂંપડીઓ ઓયડીઓ બનાવી અને ભાડે અને વેચી મારવાનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું ને હવે એ જ નાનું વધી એક કૌભાંડ છે તે સામે આવ્યું છે સોસાયટીનું કોમન જગ્યા હોય આ કોમન જગ્યા ઉપર છે આ તે ચબૂતરાના નામે લોકો પાસેથી ફાળો એકત્ર કર્યો અને ફાળો એકત્ર કર્યા બાદ તહીં દુકાનો છે તે ખડકી અને ભાડે આપી દેવામાં આવી હોય સાથે સાથે પોતાનું એક કાર્યાલય પણ છે તે ઊભું કરી દેવામાં આવ્યું હોય તે પ્રકારનું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે ત્યારે મહત્વનું હવે એ રહે છે કે જે મહાનગરપાલિકા દ્વારા આ તમામ સામે શું એક્શન લેવામાં આવે જોકે અહીં જે ડેરી બનાવી દેવામાં આવી હતી તેનું પાણીનું કનેક્શન છે તે પણ ડાયરેક્ટ લઈ લેવામાં આવ્યું હતું આ કનેક્શન છે તે અહીં જે ગઈકાલે જ હજી મહાનગરપાલિકા દ્વારા અહીંથી કનેક્શન કટ કરવામાં આવ્યું છે જે મેઇન લાઈન જે નર્મદાની જતી હોય છે તેમાંથી જ ડાયરેક્ટ કનેક્શન લઈ અને આ દુકાનોને પાણી છે તે પૂરું પાડવામાં આવતું હતું જે સામે ગઈકાલે મહાનગરપાલિકાએ એક્શન હતી પરંતુ હવે અહીં જે આ બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે આ ગેરકાયદેસર આખું બાંધકામ છે આ બાંધકામને કઈ રીતના હવે મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે કે જે બંને જે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે છે આ બંને કોર્પોરેટરો સામે હવે મહાનગરપાલિકા શું એક્શન લે છે તે હવે જોવાનું રહ્યું મહત્વનું એ છે કે અવારનવાર અ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં હવે મહાનગરપાલિકા શું એક્શન લે છે તે એક મોટો પ્રશ્ન હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન કેતન લક્તરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ ન્યૂઝલાઇનમાં હલવસાટલોજ વધુ સમાચારો માટે